રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આજે વિડીયો કંઈ ખાસ એવો બનાવવાનો નથી, કેમ કે કાલે હું બહાર ગામ ગયો હતો ને એટલે વિડીયો કંઈ શૂટ નથી થયો. કાલે ગયો તો જુવાન ગઢફુઈના ઘરે, એટલે વિડીયો આપણે ત્યાં ઘરે ગયો હતો એટલે કંઈ શૂટિંગ નથી કર્યું. મગલીબેનને ત્યાં ગયો હોત ને તો હજી કંઈક શૂટિંગ થાત. તો મગલીબેનને ત્યાં જ હતા એવું નથી, પણ મગલીબેન જે બીજી વાડી આપણે દર વખતે લઈ છે ને વિડીયોમાં, મગલીબેન ઈ વાળી નતા, પણ બધા જ્યાં રહ્યા ત્યાં હતા. મગલીબેન ને કવિબેન, ઈ બે બહેનો આપણી જુવાનગઢ સાસરે હે, એક જ ઘરમાં, એટલે કે એક જ ઘેરે બે ભાઈઓ થાય હગા અને આ બે બહેનો હગ્યું એવી રીતના. અને ત્યાં હું મારા કાકા ગયા હતા, ઓચિકતાનું પ્લાન કર્યું. કાકા કે હાલ નહીં કે નેવરા સાઈને જઈ આવી. કાલ આપણે ઢાંકી ઢૂંબીને કમ્પ્લીટ કરી લીધું હતું અને રાતે વરસાદ આવ્યો હતો. આપણે વરસાદ આવ્યો હતો, ખાલી પાણીનો ગણ થાય ને એટલો, એથી વધારે વરસાદ નથી. આપણે ઘણી બધી કોમેન્ટો આવી છે કે વરસાદ કેવો છે તમારે, અમારે અહીંયા આવો આવો વરસાદ છે. તો હાલો આપણે જોઈ કિની કિની કોમેન્ટ હતી અને કઈ કઈ જગ્યાએ વધારે વરસાદ છે એના વિશે થોડીક આપણે કોમેન્ટો લઈ લઈ. તો આજે વધારે કંઈ બીજો વિડીયો જ નથી બનાવવાનો, ખાલી કોમેન્ટોનો જ વિડીયો બનાવવો છે. કેમ કે આજનો જે વ્લોગ હે ને એ કાલે આવીએ, કાલે કંઈ શૂટિંગ થયું નથી એટલે મને વધારે ટાઈમ નથી મળ્યો. એ હજી જો હું ટ્રાય કરું, આજે થોડોક કામમાં છું. વિડીયો શૂટ આપણે ટાઈમે ટાઈમે કરતો આવ્યો છું, પણ જો એડિટિંગ કરવાનો ટાઈમ મળીએ ને તો કાલે વિડીયો આવીએ. અને આજે થોડીક અપડેટ દઈ દઉં. બાપુ ગયા હતા મારા હાહુને, જે ઓલી તકલીફ છે નીના લીધે અંજિયા ખડી કે બેરાજા, પોરબંદરથી ડોક્ટર આવે હે, દેશી દવા આપે અને માલિશ કરવાનું તેલ આપે, માલિશ કરી દઈએ. તો એ ટાઈપમાં થોડીક એને રાહત હતી. પગુમાં નીચેના ભાગમાં બે પગુ છે ને થોડાક કંટ્રોલ મૂકી દીધું, કંટ્રોલમાં નથી એમ કંઈ તો કહેવાય. કેમ કે 6-7 વાર પડી ગયા, પગમાં જરાય કંટ્રોલ નથી, ખાલી ચળલ રહીએ છે, દુખાવો થયા રાખે આખા પગમાં. અને વાલાભાઈ ઘણી વાર પૂછતા હોય કેમ છે તબિયત, એ કે તમારા હાહુની કેમ છે તબિયત, સુભાષભાઈની તબિયત કેવી છે. તો વાલાભાઈ, સુભાષભાઈ તો પરફેક્ટ થઈ ગયા છે, અમારી હમણાં કંઈ વાત નથી થઈ, પણ અમે બે કોન્ટેક્ટમાં છીએ, મેસેજથી વાત કરતા હોય. તો સુભાષભાઈને રેડી છે, કંઈ વાંધો નથી, કમ્પ્લીટ જ છે. બાકીના મજૂર છે એ કામ કરે છે. માંડવામાં આપણે ખડ ઉપાડવાનું હાલે છે મોટું મોટું, માંડવો આપણે એક વાર નહીં દો જ નતો. આજે આપણે ખાલી જાય બેસીને જ વિડીયો બનાવવાનો છે. તો થોડો ઘણું શૂટિંગ કરી લઈ અને વિડીયો જો ટાઈમ મળીએ તો આજના જ અપલોડ કરી દઉં. આજે છે 29 તારીખ અને રવિવાર. તો હાલો આગળ વાત કરી, કોમેન્ટો કિની કિની કોમેન્ટ આવી અને ક્યાં ક્યાં વરસાદ છે એવી. છેલ્લી કોમેન્ટ આપણે લઈ તો અત્યારે હું જોઉં હું ત્યારે 1 કલાક ને 15 મિનિટ પહેલાની કોમેન્ટ છે ડાંગર માંડણભાઈની, કહે છે જય મુરલીધર માંડણભાઈ, જય મુરલીધરભાઈ. અને પછીની કોમેન્ટ આપણે ડાયરેક્ટ આવે છે નાથા મામા, નાથાભાઈ મોઢવાડિયા. આમાં જેની આઈડીમાં જે નામ લખેલ હે ને એ જ નામ હું લઈ, બાકીના નામ આપણે કાયમી પછી યાદ ના રહીએ. કદાચ તમે કહેતા હો તો યાદ ના રહીએ, અમુકના રહી જાય, અમુકના નામ યાદ ના રહીએ. તો નાથા મામા કહે છે કે રામ રામ ભાણેજી, કે અમારે કાલે અને પરમ દિવસે, એટલે ગઈકાલે અને પરમ દિવસે બહુ વરસાદ હતો, પૂર આવે એટલો વરસાદ હતો. તો નાથા મામાના ગામનું નામ છે ભૂમિયાવદર. ભૂમિયાવદરમાં 2 દિવસ પૂર કાઢી એવો વરસાદ છે. પછી છે જીતેન્દ્રભાઈ પંડ્યા, જય શ્રી કૃષ્ણભાઈ મોજ ને, હા જીતેન્દ્રભાઈ મોજે મોજ છે ભાઈ. પછી હે ખેડૂત પુત્ર, આઈડીમાં જે નામ છે એ જ કહું હું. ખેડૂત પુત્રની કોમેન્ટ છે પોરબંદર બાજુ વરસાદ કાલ રાતનો સારો છે, એટલે કે કદાચ 27 તારીખની રાતનો વરસાદ હે પોરબંદર સાઈડ, અને નદી પાછી આવી ગઈ છે અને પવન બહુ હતો. હા ભાઈ, ઘણી જગ્યાએ પવનની જીકુ હતી એવી આપણે વાત સાંભળી છે. પછી આવે હે ભરતભાઈ જેજરિયા ધંધુકાથી, અમદાવાદ સાઈડ અંદાજે પાછું ભૂલી નહીં ગયો હું તો ભરતભાઈ. અને ધંધુકાથી ભરતભાઈ કહે છે કે જય માતાજી રમેશભાઈ, અમારે 3 દિવસથી જોરદાર વરસાદ આવ્યો અને હવે બહુ નુકસાન કરે એવો છે. ભરતભાઈ જેજરિયા ધંધુકાથી ખૂબ ખૂબ આભાર ભરતભાઈ વિડીયો જોવા બદલ. જેટલા જેટલાની કોમેન્ટના નામ લઉં છો ને એ આપણા લગભગ દરરોજ વિડીયો જોઈ છે અને એ બધાની કોમેન્ટો આવે છે. પછી હે કંટારિયા મુન્નાભાઈ, કંટારિયા મુન્નાભાઈ કહે છે કે રમેશભાઈ રામ રામ બધાને. રમેશભાઈ અમારે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ આજે રાત્રે. રમેશભાઈ જો વરસે હાથીઓ તો મોતીડે પુરાય સાથીઓ, કંટારિયા મુન્નાભાઈ ભાવનગર જિલ્લો. એકદમ સાચી વાત કરી છે મુન્નાભાઈ તમે, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ. રણછોડભાઈ વરચંદ કચ્છમાંથી છે આપણા રત્નાલથી, જય દ્વારકાધીશ. રામ રામ રમેશભાઈ, અમારે કચ્છમાં વરસાદ મોકલો જરૂર છે, એક રાઉન્ડની. રણછોડભાઈ વરસાદના રાઉન્ડની ઘણી જગ્યાએ જરૂર છે અને ઘણી જગ્યાએ જરૂર નથી, ત્યાં વરહી ગયો છે. કચ્છમાં તો આ વરસાદના રાઉન્ડની બહુ ઓછી શક્યતા હતી, તોય ઘણી જગ્યાએ વરસાદ છે એવો અંદાજ છે.
અને આ રાઉન્ડ હવે પૂરો થઈ ગયો છે, છૂટો છવાયો વરસાદ ક્યાંક ક્યાંક વાદળું પડી જાય તો અલગ છે, બાકી આ રાઉન્ડ યુએસસી ના લીધે આવ્યો. તો આપણે અરબ સાગરમાં જે ઉપરના લેવલે યુએસસી છવાણું હતું ને એના લીધે વરસાદ હતો, નકર અમારે અહીંયા કંઈ ખાસ વરસાદની કોઈ એવી મોટી બંગાળની ખાડીની સિસ્ટમનો વરસાદ નહોતો આવ્યો અને આવવાનો નહોતો, સિસ્ટમ બહુ દૂર રહી જવાની હતી. રણછોડભાઈ પાણી વારો મોજ કરો, વરસાદ આવશે તો કપાસમાં નુકસાન છે, માંડવીમાં જરૂર રહે પણ કપાસના ચાપમાં કેરીઓ ખેરી નાખે. તો રણછોડભાઈ કુદરતના હાથમાં હે, જે થવું એ થાય. અને પછી આવે હે કોમેન્ટ, આપણે હંસા ચૌહાણ હંસાબેનની કોમેન્ટ છે, રમેશભાઈ તમારું ગામ ક્યુ છે કેજો ને. બેન આપણે ઘણા વિડીયોમાં ગામનું નામ કીધેલું છે અને હજી કહી દઉં તમને, તો અમારા ગામનું નામ છે કોલવા અને ખંભાળિયા તાલુકો દેવભૂમિ દ્વારકા જિલ્લો, તો કોલવા ગામનું નામ છે બેન. અને કહે છે કે રમેશભાઈ સુરભીના મમ્મીને મામે જો પીવરાવી દો, તમારા બા ને ખબર હશે. અમારા બા મામે જો કાંટો લાગે તો એ મામે જો પીવાનું જ કહે હે, હવે ઓછા પડી ગયા પણ પોતાને કંઈ કાંટો લાગે, પેટમાં દુખે, તાવ આવે, શરદી થાય તો મામે જો તાઈ ભેગો ને ભેગો. અને હું અત્યારે બેઠો છું જો આપણા વાયુવારા ભાગની સામે જે મોટો વલ્લો માર્ગને કાંઠે છે ને, એ માર્ગમાં વલ્લાને નીચે તો આપણી ખડખડના દરેક હેઢામાં મામે જો પુષ્કળ પ્રમાણમાં થાય છે, નેદવો ખૂટે એમ નથી એટલો મામે જો થાય છે. તો તમારી વાત સાચી છે, તાવમાં મામે જો ગણ કરે, બહુ કડવો હોય પણ કડવું કડિયાટું બહુ ગણ કરે ગમે તકલીફ હોય તો. પછી છે કોમેન્ટ મિત આહિર, મિત આહિર આઈડીનું નામ છે ને, હીરાભાઈ કરીને નામ છે, એ કોમેન્ટ કરે છે, હીરાભાઈ તમારી કોમેન્ટ હજી સુધી મને સમજવી બહુ મુશ્કેલ પડે હે, તો સોરી હીરાભાઈ તમારી કોમેન્ટના એક કે શબ્દો છૂટા નથી હોતા, બધું એક જ હારે લખેલું હોય છે. જો તમને બતાવું કોમેન્ટ, થોડાક શબ્દો પછી જગ્યા મૂકો ને તો વધારે સારું રહે. તો એ કોમેન્ટ બહુ મુશ્કેલ છે સમજવી અને હું તમને કોમેન્ટમાં જવાબ લખીને દઉં ને એ તમે પાછા વાંચતા નથી, કેમ કે એ કોમેન્ટનો કોઈ રિપ્લાય મને પાછો મળતો નથી. એટલે સોરી, તમારી કોમેન્ટ મને બહુ સમજવી અઘરી પડે છે, એટલે સોરી. છૂટા છૂટા શબ્દો કરો હીરાભાઈ, બાકી તમારી કોમેન્ટ દરરોજ આવે છે અને તમે એમ કહેતા હતા એક કોમેન્ટમાં જેવું તેવું સમજાય, તો એ કે અમારે તમારે ઘરે આવવું છે, ભગવાન કરે તો અને આવો વહેલેરા હીરાભાઈ, અમે પણ રાહ જોઈ હઈ ભાઈ તમારી. અને બીજી હે સાંઈ રસોઈ નવી કોમેન્ટ છે, આપણે 313 લાઈક એમ કહીએ છીએ કે 313 લાઈક, બહુ જ સરસ વ્લોગ ભાઈ, તો થેન્ક યુ. અને વિપુલ ધમેલિયા, રામ રામ રમેશભાઈ અને રાજુભાઈ, દરરોજ કોમેન્ટ હોય છે વિપુલભાઈની. અને પટેલ શિવરામભાઈ કહે છે કે હાથીઓ એટલે શું કહેવાય, હાથીઓ એટલે મને નથી ખબર ભાઈ, પણ હાથીઓ એટલે કદાચ એક નક્ષત્ર હે અને હાથીઓ બેસે અને એ હાથિયામાં જે વરસાદના છાંટા પડે કે વરસાદ થાય તો આવતું વરસ, હવે પછીનું જે આવવાનું છે એ વરસનું ચોમાસું બહુ સારું થાય એવી આપણા ગઢડાઓની કહેવત છે. તો વિપુલભાઈ હાથીઓ એટલે કદાચ એક નક્ષત્ર જ છે તો એને કહેવાય હાથીઓ. અને ડાંગર ગીતા કહે છે કે અમારે આજનો બહુ વરસાદ છે અને અત્યારે હું જોઉં છું તો 16 કલાક પહેલાંની કોમેન્ટ છે, એટલે 28 તારીખનો વરસાદ હે. પટેલ શિવરામભાઈ બનાસકાંઠાથી છે, શિવરામભાઈ કહે છે કે બનાસકાંઠા બહુ વરસાદ સારો છે, તો હા બનાસકાંઠામાં પણ સારો વરસાદ છે. પછી હે રંજીત જેઠવા, રમેશભાઈ કેમ છો મજામાં ને? હા રંજીતભાઈ એકદમ મજામાં ભાઈ. પછી આવે કોમેન્ટ આપણે નંદરાજ ચાવડા, જસદણ કોઠીપુર વરસાદ છે એમ કહેવાનું થાય છે, લખલ હે જસદણ કોઠીપુર વરસાદ. પછી વ્રજ આહિર, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. પછી કોમેન્ટ છે આહિર આંબલિયા રાજાભાઈની કોમેન્ટ છે, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ ભાઈ. આપણી કાલે ફોનથી વાત થઈ હતી દેવરિયામાં વરસાદ નથી અને બારાડીનું દેવરિયા ત્યાં વરસાદ નથી અને એ ભાઈ કીધું તું ભાડથરમાં વરસાદ બહુ હે, ખેતરોમાંથી પાણી બહુ બહાર કાઢી નાખ્યા એટલો વરસાદ હે. ભાડથર અમારે અહીંથી ખાલી 8 થી 20 કિલોમીટરની આજુબાજુ થાય છે તો ત્યાં વરસાદ ઘણો હે. પછી બીજા નંબરમાં રામ વાઢેરની દરરોજ કોમેન્ટ હોય અને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય સોમનાથ દાદા એવી કોમેન્ટ દરરોજ આવે. ગોપાલભાઈ બોદર, જય મુરલીધર કહે છે તો જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય સોમનાથ. તરુણ આહિર દાતરાણાથી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રમેશ કાકા થોડોક વરસાદ હતો અમારે દાતરાણામાં, વધારે નથી, થોડોક વરસાદ છે. પછી રામ આહિર, વાહ જલાની મોજ. હા રામભાઈ જલ્લો આપણો મોજમાં જ હોય છે. પછી હે જયામાં, જયામાની કાયમ કોમેન્ટ હોય છે, કેમ છો ભાઈ ને સુરભીબેન રાજુભાઈ બધેના દરરોજ ભાવ પૂછે, દરરોજ એક જ. એક ફોન આવી ગયો હે, રિંગ બંધ કરી દીધી હે, પાણાવારીના મજૂર છે કાકાના, ત્યાંથી ફોન આવ્યો હે.
કાલે કે જરૂર એક નથી એમ પૂછતો હતો, એટલે હવે આપણે જોવાય સાંજે કેટલું ખરી એ પ્રમાણે કહું. પછી કોમેન્ટ છે જિનલ, જલ્લાની મોજ, આ જલ્લાની મોજમાં કંઈ ના ઘટે. પછી આવે છે માલમ મહેશ, એને દરરોજ કોમેન્ટ હોય રામ રામ કહે છે, તો રામ રામ ભાઈ. ભાઈની ચેનલ છે પણ મને જોવાનો ટાઈમ નથી, હું મારા કામમાં ભીડમાં હું ભાઈ સોરી. અને પછી આવે કોમેન્ટ આપણે જીનાભાઈ રિયાણીની, રમેશભાઈ અમારા જૂનાગઢમાં 7 ઇંચ વરસાદ છે 1.5 કલાકમાં, બહુ વરસાદ પડ્યો જૂનાગઢમાં, બહુ વિડિયા આવે છે, જોવાનો ટાઈમ નથી પણ સમાચાર આપણે મળી ગયા છે, જૂનાગઢમાં બહુ વરસાદ છે. સોલંકી રામભાઈ, દરરોજ કોમેન્ટ લગભગ હોય જ છે, કોઈક દિવસ નથી હોતી, તો સોલંકી રામભાઈની દરરોજ બહુ સારી કોમેન્ટ આવે. રમેશભાઈ તમારા પરિવારને મારા વતી મારા તરફથી જાજા કરીને જય માતાજી સીતારામ, જય દ્વારકાધીશની દયા, ખૂબ ખૂબ આભાર રામભાઈ સોલંકી. ચંદુલાલ પટેલની, સુરેન્દ્રનગર વરસાદ 5 ઇંચ છે, અમુક કોમેન્ટ શબ્દો બરાબર નથી વચાતા પણ કે છે કે સુરેન્દ્રનગરમાં 5 ઇંચ વરસાદ છે, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ સારો હે. પછી છે સુરેશભાઈ રમાણી, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. તો સુરેશભાઈ રામ રામ. સાલુ નંદાણીયા, આજનો વરસાદ કેવો છે ભાઈ? અમારે લાલપરડામાં આજનો વરસાદ સારો છે, 17 કલાક પહેલાંની કોમેન્ટ છે, એટલે 28 તારીખનો કદાચ વરસાદ હે લાલપરડામાં, વરસાદ બહુ હે. અમારે નથી 28 તારીખનો વરસાદ, અમારે નથી, આજે 29 તારીખ હે અને 28 તારીખનો વરસાદ અમારે નથી, અમારે 27 તારીખે રાતે વરસાદ અમારે સારો હતો, ખાલી પાણીનો ગણ થાય એટલો જ વરસાદ છે, એથી વધારે વરસાદ અમારે નથી, કોકોક છાંટા પડ્યા 2 દિવસ, બાકી વરસાદ નથી. ખબર નહીં નામે બહુ મને સમજાય એમ નથી, પ્રવીણ રામ એવું કંઈક નામ છે, અને પોરબંદરમાં વરસાદ સારો હે, રાઘવવાવ ગામ એમ કહે હે, તો હશે ભાઈ એ બાજુ પણ વરસાદ છે. પછી મહેશ પંપાણીયા, ગીર સોમનાથ જિલ્લામાં સારો વરસાદ છે, 26 તારીખથી ચાલુ છે. તો ભાઈ આવી બધી કોમેન્ટો છે આપણે. પ્રવીણભાઈ જસાણી રામ રામ, જય દ્વારકાધીશ, રમેશભાઈ રાજુભાઈ રામ રામભાઈ, પ્રવીણભાઈ. પછી ચિમન ચૌહાણ, અમારે મંગળવારથી વરસાદ ચાલુ છે. ઓહો, તો બહુ વધારે વરસાદ થઈ ગયો છે ભાઈ, ક્યાંથી છો બહુ યાદ નથી રહ્યું, સોરી. પછી હે કાંતિબાપુ હરિયાણી, કાંતિબાપુની લગભગ દરરોજ કોમેન્ટ હોય છે અને લખે છે રમેશભાઈ વરસાદ સૌરાષ્ટ્રમાં લગભગ બધી જગ્યાએ થયો છે, જૂનાગઢમાં તો અતિશય વરસાદ પડ્યો છે, તમે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરો ને ભાઈ, અમે શું ગુનો કર્યો છે વરસાદને બાપ, જય સીતારામ. કાંતિબાપુ હરિયાણી, આપણે ભોળાનાથને કીધું તું બાપ તું ધ્યાન રાખજે, અમારું ધ્યાન રાખ્યું નહીં રીએ, પલારું કોરું રાખવું તારા હાથમાં હે. તો કાંતિબાપુની આવી કોમેન્ટ છે. પાછી સોલંકી રામભાઈની કોમેન્ટ છે, રમેશભાઈ અમારે જૂનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકાના ગામની આજુબાજુ 2 દિવસ થયા વરસાદ ચાલુ હે, લગભગ કાલનો વરસાદ 5 ઇંચ ઉપર હશે, ઓછો નથી, તમારી બાજુ વરસાદ નથી તેવું લાગે છે, કાંઈ વાંધો નહીં, આવે તો ફાયદો થશે ને બીજાને ઘણાને, ઓરવેલ વાળાને નુકસાન થશે, ભગવાન બધાનું ભલું કરે. રામભાઈ અમારે 15 વીઘાની માંડવી ઉપાડેલ હે, ભર કરીને ઢાંકી દીધા હતા, છતાંય થોડોક ઓજ મૂકે એવી માંડવી હતી, લીલેરી એટલે એમાં બગાડની બીક છે, એટલે નુકસાન તો કરવાનું છે, એની સામે ઘણી બધી ઉભ્યું છે, ઘણી જગ્યાએ વરસાદની જરૂર હે, તો એને ફાયદો કરીએ અને નુકસાન ઘણી જગ્યાએ કરીએ. પછી કોમેન્ટ છે મારખી રામ, ભાઈ અમારે બહુ વરસાદ છે વધારે, તો હશે ભાઈ ગામ ક્યુ છે લખેલું નથી. ભાઈલ કરણ બાંધણી, દરરોજ કોમેન્ટ આવે હે, લખે છે કે જય શ્રી કૃષ્ણ, કાયમની આ કોમેન્ટ હોય છે, તો જય શ્રી કૃષ્ણ. કાનો વરસાદિયા ભાઈની દરરોજ કોમેન્ટ હોય છે, એક વિડીયો એવો નથી કે આ કાના ભાઈનો કોમેન્ટ ના આવી હોય, આપણે તો દરરોજ એની કોમેન્ટ એક જ હોય, રામ રામ જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર રમેશભાઈ. તો રામ રામ જય શ્રી કૃષ્ણ કાનભાઈ. પછી આપણે કોમેન્ટ છે ચિમન ચૌહાણની, જય શ્રી ચામુંડામાં જય દશારામ બાપા. પછી આવે છે વાઢિયા મનસુખ, અને લખે છે ભાઈ અમારે બહુ વરસાદ છે, મનસુખભાઈ વરસાદ હશે તમારે પણ બહુ. પછી આવે છે દેવા ચાવડા, લખે છે અમારે કાલે રાતે 12 વાગે વરસાદ બહુ સારો હતો, નદીમાં પાણી આવી ગયા. તો મોડ પરની કોમેન્ટ છે, ત્યાં પણ વરસાદ બહુ સારો પડ્યો હે, નદીમાં પાણી આવે એવો. પછી લખમણભાઈ છુચ્છરની દરરોજ કોમેન્ટ હોય છે, લખે છે રામ રામ રમેશભાઈ કેમ છો, રાજુભાઈ ભાઈ બે અમે મોજમાં છીએ, રાજુભાઈ જો ખડ ભરવાની ભીડમાં છે ને ભાઈ આજ બેઠા છે, ભાઈને કળ દુખે એટલે મને,
કઈ બહુ દુખે છે એટલે હું બહુ કામ નથી કરતો. આજે મારે ઓઇલ બદલાવવાનું ટ્રેક્ટરમાં અને ગાડીનું પંચર ને હાઈધું. કાલે વ્લોગમાં આવીએ અને પછી દરરોજ કોમેન્ટ લગભગ ક્યારેક નથી આવતી, ક્યારેક આવે. સુરેનભાઈ જાડેજા ભણગોરથી અમારા બાજુના ગામથી જ છે. આપણે 11 મેડમ જવાનું કીધું હતું સુરેનભાઈ, તો સુરેનભાઈ નથી પહોંચાણું ભાઈ, સોરી. અને તમારી કોમેન્ટ પર દરરોજ આવે છે અને એ બાજુ નીકળ્યું તો તમને જરૂર કહું. તમે ઘણી વાર અમને બોલાવો છો તો આવ્યું તો જરૂરથી આપણે વિડીયામાં કદાચ અગાઉ તમને વાત કરશું, બાકી આવવાનું બહુ ઓછું થાય છે. શૈલેષ આહિર જય દ્વારકાધીશ કહે છે. શૈલેષભાઈ લગભગ આ બાજુ ગીર બાજુના છે, ગામનું નામ ભૂલાઈ ગયું, મારા કોન્ટેક્ટમાં છે, હમણાં ફોનમાં વાત નથી થઈ. પછી આપણે આવે છે કોમેન્ટ અશોકભાઈ સેંગાણી, મારા મિત્ર મુંબઈથી છે, અમારે કોન્ટેક્ટમાં છે. અહીં ઘણી વખત અમારે 15 દિવસે 10 દિવસે ટાઈમ મળે મળે ફોનમાં વાત થતી હોય છે. તો અશોકભાઈ કેમ છો, મજામાં ને? તમારો દરરોજ કોમેન્ટ આવે છે, રામ રામ ને જય શ્રી કૃષ્ણ રમેશભાઈ. પછી આવે છે કોમેન્ટ વાલજી ઠાકોરની, વાલજીભાઈની દરરોજ કોમેન્ટ હોય છે અને લખે છે રામ રામ રમેશભાઈ, તો રામ રામ વાલજીભાઈ. પછી આવે છે ગોપાલભાઈ, ગોપાલભાઈ કરીને આઈડી છે, તો પૂછે છે કેવો છે વરસાદ ભાઈ. તો અમારે વરસાદ ખાલી એક પાણીનો ગણ થાય ને એટલો જ છે, બાકી પાથરે પડ્યા એ બગાડ્યું હે, એથી વધારે વરસાદ કંઈ છે નહીં. પછી આવે છે હમીર ખાવડિયા, દરરોજ કોમેન્ટ હોય છે અને લખે છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હમીરભાઈ, દરરોજ કોમેન્ટ હોય હમીરભાઈની. પછી આવે છે કમલાબેનની કોમેન્ટ, કમલાબેનની દરરોજ કોમેન્ટ હોય છે. જય દ્વારકાધીશ, અમારે વરસાદ છે, તો અમારે વરસાદ છે પણ માઇપે મેળે છે, વધારે કંઈ નથી અને ખાસ કંઈ નુકસાન નથી, બાકી હવે હલરમાં કાઢી ત્યાં ખબર પડે કેવું રહ્યું કેવું બગડ્યું એ. પછી એક કોમેન્ટ આપણે દરરોજ આવે છે કારાભાઈ આહિરની, કદાચ જૂનાગઢ સાઈડના હશે અંદાજ એવો કરું છું, કેમ કે પહેલાં અમારે ગામના નામની વાત થઈ હતી, હવે પાછું નથી કંઈ એટલે ખાસ યાદ નથી, પણ દરરોજ કોમેન્ટ હોય છે રામ રામ કહે છે, તો કારાભાઈ રામ રામ. અને ગોપાલભાઈ, ગોપાલભાઈની પાછી કોમેન્ટ છે અને કહે છે કે કામ તમે બહુ ઓછું કરો. કામ ઓછું કરવાનું કહો છો કે કામ ઓછું કરી છે એમ કહો છો તમે, શું કહો છો એ જરાક ખુલાસો કરી દેજો. તો આવી કંઈક કોમેન્ટો હતી અને હજી ઘણી બધી હશે, પણ હવે વિડીયો વધારે થઈ જશે, જેની જેની કોમેન્ટ બાકી રહી ગઈ છે એને સોરી, કામની ભીડમાં બધું ભૂલાઈ જાય છે. અને હવે તમને આગળ વાત કરી દઉં, વરસાદ ખરાબ દે ને એટલે આપણે માંડવો પાકી ગયો છે, ઓછામાં ઓછો 8-10 વીઘાનો તો ઉપાડવાનો જ થશે, 6-7 વીઘા તો વધારે આછું છે ઉપાડવાનું છે, બાકીનું કદાચ રહે તો 2-4 દી ખમે એવું છે. અને જો નીકળે એવું થશે તો આપણે માંડવીના ભર્યા છે ને એ બધા તડકો થપે, થોડીક જમીન કંઈક ખરાર દઈ જાય એવી થઈ જાય ને કોરાડિયા જેવી, તો એના ઉપર આપણે ફોરી અને એને હુકવવું જોઈએ, બાટ નહીં લાગે એના માટે. તો એવા બધા કામ છે, જોઈએ આગળ આગળ હું શું કામ કરી. તો હવે પછી આપણે આગળ વ્લોગમાં આવવાનું જ છે. તો આજે કંઈક એટલી કોમેન્ટનો વિડીયાથી એન્ડ કરી દઈ. આ તાજે તાજો વિડીયો તમને કદાચ એડિટ કરીને બનાવીને અપલોડ થઈ જશે, તો તમને વહેલા મોડો પણ આ વિડીયો તમે 29 તારીખનો તાજે તાજો જોઈ શકતા હો. બાકીનો આજનો જે વ્લોગ છે આવતીકાલે આવીએ, આગળ પાછળ એક દિવસ કરવું પડે છે, કામની ભીડમાં એક દિવસમાં એડિટિંગ કરવું બહુ મુશ્કેલ છે, એટલે લગભગ બધાના વિડીયા એક દિવસ પાછળ જ આવતા હોય અને એ સિવાયનો કોઈને ટાઈમ મળતો નથી. અને જીજીની ચેનલ છે, કોઈની ચેનલ ઉપર હું વિઝિટ નથી કરી શકતો, તો સોરી. અને બાકી વરસાદની અપડેટમાં આપણે ઘણી વાર હજી આગળ કહી દીધું અને હજી કહી દઉં, કંઈ ખાસ નથી, પાણીનો ગણ થાય એટલો વરસાદ થઈ ગયો છે, 2-4 દી કદાચ મોટરું બંધ રાખી તો રખાય એવો વરસાદ છે, એથી વધારે અમારે વરસાદ નથી. આજે 29 તારીખ અને આશા છે કે આજે રાતે હજી જોર રહે, વરસાદ આવવાનું નક્કી નથી અમારે, પણ કાલથી થોડુંક કદાચ વિખાવાની શક્યતા છે કે ધીરે ધીરે હવે ચોમાસું સરકારે વિદાય લઈ લીધી એવું આપણા એરિયામાં કહી દીધું છે, પણ હકીકતમાં વિદાય લઈ એવું વાતાવરણ જ કોઈ ઊભું નથી થયું. પણ છતાંય હવે પછી આશા છે કે કદાચ વિદાય લઈએ તો લઈએ એવું લાગે છે, અને ભૂર પવનની આશા છે પણ હજી વાર લાગીએ એવો અંદાજ છે. તો આવી કંઈક અપડેટ હતી. તો હાલો આજના વિડીયાનો અહીંયા એન્ડ કરી દઈ, કોઈની કોમેન્ટો રહી ગઈ હોય તો માફ કરજો, અને કોઈના નામ ના લેવાના હોય ને લેવાઈ ગયા હોય તો દિલથી સોરી, માફ કરજો. તો હાલો મિત્રો, આજના વિડીયાનો કોમેન્ટો સાથે જ ખાલી એન્ડ કરી દઈ, ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો, રામ રામ.